Today I teach you standard 10 subject maths and chapter number 14. Okay? Dikrao, apne pehla lecture ma aankda shastra ma darek rit alag alag sikhi gaya. Today I teach you special trick. Okay? Dikrao, trane rito je apne વર્ગીકૃત માહિતીના મધ્યકના સૂત્રો છે જે ત્રણેય રીતો છે એ એક જ દાખલા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ફર્સ્ટ હવે ફરીથી આજના વિડીયોમાં ફરીથી હું પહેલેથી સમજાવું છું એક જ દાખલામાં ત્રણેય ત્રણ રીત આવશે. સો પ્લીઝ કોન્સન્ટ્રેશન ઓન ધ બોર્ડ. દીકરાઓ મધ્યક સુધી ત્રણ રીત છે. સીધી રીત प्रत्यक्ष रीत कहवाई दारे लीधे मध्यक रीत और पद विचलन रीत. हूँ पहला पहली रीत की बात करू छु. सीधी रीत मध्यक इज इक्वल टू सिग्मा एफ आई एक्स आई छेद मा सिग्मा एफ आई अथवा तमे एने एन पण करी शको छो एन. हवे दरेकने मीनिंग समझिए. एक्स बार ने मध्यक कहवाई. આ સિગ્મા એટલે સરવાળાની નિશાની છે. એફ આઈ એટલે આવૃત્તિ અને એક્સ આઈ એટલે મધ્ય કિંમત અને છેદમાં જે સિગ્મા એફ આઈ છે એ કુલ આવૃત્તિ કહેવાય એટલે એન વડે દર્શાવાય. તો આ પહેલે આપણે અહીંયા સમજીએ. અને દાખલો આપણે છે વર્ગ અવર્ધિકૃત માહિતી છે મિત્રો વર્ગ અને અહીંયા આવૃત્તિ આપી છે. ક્લિયર? જો દીકરાઓ અહીંયા વર્ગ આપ્યો હોય તો વર્ગ આપ્યો હોય તો કમ્પલસરી ત્રીજો ખાનો કમ્પલસરી મધ્ય કિંમત નું જ આવે. મધ્ય કિંમત જેને એક્સ આઈ કહેવાય ત્રીજો ખાનો મધ્ય કિંમત નું જ આવે. ક્યારે? કે જ્યારે વર્ગ લંબાઈ આપી હોય ત્યારે. તો એ મધ્ય કિંમત શોધવા માટે શું કરો દીકરાઓ? તમે ખ્યાલ છે ધોરણ 9 માં શીખી ગયા આ ઉર્ધ્વ સીમા કહેવાય અને અધ સીમા અને ઉર્ધ્વ સીમા. અધસીમા ને ઉર્ધ્વ સીમા તો પણ એનો સરવાળો કરવાનો કે 0 + 10 એટલે 10 10 ભાગ્યા 2 એટલે 5 આવે. ચલો ફરીથી 10 + 20 કેટલા થયા? 10 + 20 30 30 ભાગ્યા 2 કેટલા આવ્યા? 15. તો દીકરાઓ આ રીતે તમે હવે આ તો રકમ નાની છે 0 વાળી રીતે ઈઝી રીતે તમે કરી શકો છો. પણ ધારો કે રકમ મોટી આવે તો દરેક આવું કરવાનું નહીં. તો તમે ટ્રીક આપી દઉં. તો પહેલા જોઈ લો કે કમ્પ્લીટ બધામાં 10 10 ની ગેપ છે. યસ. તો તમે સ્ટાર્ટિંગ માં શું કરે 0 માં કેટલા ઉમેર્યા? તો 5. તો બધામાં 5 ઉમેરો. 10 માં 5 ઉમેરો 15. 20 માં 5 ઉમેરો 25. 30 માં 5 ઉમેરો 35. 40 માં 5 ઉમેરો 45. 50 માં 5 ઉમેરો 55. 60 માં 5 ઉમેરો 65. તો બધાની મધ્ય કિંમત આવી. મધ્ય કિંમત એટલે બંનેની વચ્ચે. ક્લિયર? તો ત્રીજું ખાનું હવે તમે જોઈ લો દીકરાઓ એફ આઈ અને એક્સ આઈ આવી ગયું. તો આપણું જે પહેલું સૂત્ર હતું આપણા પાસે સૂત્રમાં આ વસ્તુ જોવાની છે. આ જ સિગ્મા પછી એફ આઈ એક્સ આઈ આપણી પાસે એફ આઈ એક્સ આઈ આવી ગયો. તો પહેલી રીતમાં સીધી રીતમાં માત્ર ત્રણ જ ખાના બને. ઓકે? અને ચોથું હંમેશા સૂત્ર માટે આપણે બનાવવું પડે એફ આઈ એક્સ આઈ. એટલે ટૂંકમાં કેવું હોય તો પહેલી રીતમાં ફાઇનલી ચાર ખાના બને. ત્રણ ખાના કોઈ પણ રીતમાં હશે. આજે ત્રણેય રીતો છે. ત્રણેય રીતમાં ત્રણ ખાના તો ફાઇનલ આવે 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 જ. ક્લિયર? નાઉ પહેલી હવે અહીંયા આપણે હંમેશા કુલ અને આવૃત્તિનો તમારે શું કરી દેવાનો દીકરા? સરવાળો કરવાનો. શું કરવાનો દીકરા? સરવાળો કરવાનો. તો સરવાળો તમારે ખાસ ફટાફટ કરી દેવાનો. પચાસ એન આને એન પણ કહેવાય અથવા સિગ્મા એફ આઈ પણ કહેવાય. ક્લિયર? તમે એમ પણ કહી શકો છો અથવા સિગ્મા એફ આઈ. કારણ કે એફ આઈ એટલે આવૃત્તિ અને સિગ્મા એટલે બધાનો સરવાળો.
तो पहली रीत सीधी रीत में सूत्र लिए मध्यम इज इक्वल टू सिग्मा एफ आई एक्स आई भाग्या सिग्मा एफ आई जेने आपणे एम पण कहेवाय। चलो હવે આનું ટોટલ કરવાનું છે તો આનું આપણે ટોટલ કરીએ સોરી હવે શું આવશે દીકરા fi xi નો ગુણાકાર તો fi અને xi નો આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો 4 5 20 હવે લખવાની મેથડ તમે જુઓ એકમ નીચે એકમ આવો જોઈએ એકમ નીચે એકમ આવો જોઈએ। चलो पची पंद्रह अठार एक सौ बीस पच्चीस तरी पंचोतेर हवे जीरो मुकी लो पैंतीस दू सित्तेर पिस्तालीस गुणिया त्रण करावे तो पांच तरी पंदर भगिया एक बार ने एक तेर एक सौ पैंतीस पंचाव गुणिया चार करावे तो पांच चौक वीस भगिया एक चार पंचा वीस नो बे बीस आठ पंचा चालीस चार आठ छः अड़तालीस न चार बावन क्लियर। तो अहीं जो सिग्मा एफ आई एक्स आई तो आज एफ आई एक्स आई छे सरवाळो करवानो सिग्मा एफ आई एक्स आई तो आनो सरवाळो करीशुं જગ્યા નથી એટલે હું માત્ર એક આન્સર લખીશ સમજી લો જગ્યા ઓછી પડે છે તમારે નીચે લખી દેવાનું કે સિગ્મા એફ આઈ એક્સ આઈ સત્તરસો નેવું કેટલા થશે સત્તરસો નેવું તો સત્તરસો નેવું ભાગ્યા એન અથવા સિગ્મા એફ આઈ पचास जीरो जीरो गयो भागाकार आवे तो पण सरस अने जो वैदिक मैथ्स आपणा वैदिक मैथ्स ना चैनल मां वीडियो छे ओके तो तमे जोई शको पटेल प्रकाश सर चैनल वैदिक मैथ्स जेने वैदिक मैथ्स आवडी गयो एने दाखला धोरण 8 थी कॉलेज सुधो फटाफट करी सकशो तो ऊपर संख्या डबल करी दो ऊपर संख्या डबल 9 2 18 વધ્યા 1 17 34 ને 35 खाली पॉइंट आप दिए वाले तो आली गयो आंसर ऊपर से क्या डबल कर ने पॉइंट आप दिए वाले क्या रे के नीचे छेद में 5 हो है क्या तो आ लिखा पहले रीत छे ना दारी हमें पहले रीत कर भी क्या है तो पहले रीत जर fi और xi fi आ खानो और आ खानो जो संख्या नानी होए બંને સંખ્યા નાના તમે ગુણાકાર તમે ફટાફટ માઇન્ડમાં કરી શકો ઇઝી રીતે તો જ અને તો જ પહેલી રીત કરવી અથવા કહ્યું હોય તો ક્લિયર એટલે આ બંને ખાનાનો જો ડિજિટલ જે અંક છે નાના તો તો જ પહેલી રીત કરવી સીધી રીત ધારી લીધે મધ્ય રીત ક્યારે કરવાની જો દાખલામાં કહ્યું હોય કર્યું હોય તો જ કરવાની બાકી ધારી લીધે મધ્ય રીત કરવાની નહીં। तो ऊपर सूत्र सेम टू सेम सिग्मा एफ आई मतलब एक्स आई छे जगह टी आई खड़ी डी आई क्या रे धारी रीते मध्य को ત્યારે और धारी लीधो छे तो आपणे एक धारवानो छे तो सूत्र में શું કહીશું a प्लस सिग्मा एफ आई टी आई અને નીચે તો તરત માં નીચે તો સમગ્રનો सिग्मा एफ आई तो હવે આ પોઈન્ટ 9 આવ્યો એ એટલે શું તો એ એટલે ધારેલો મધ્ય જે આપણે ધારીશું હવે di એટલે શું તો di એટલે xi માઈનસ a di એટલે xi માઈનસ a થશે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ચાલો હવે આ જ દાખલો લો ધારેલી મધ્ય રીત આપી હોય અને બે ખાના તો આપેલા જ હોય તો બે ખાના તો ત્રીજું ખાનું મેં તમને શીખવા દીધું મધ્ય કેમાં શોધવું પડે હવે આપણે રીત કરવાની છે ધારી લીધે તો તમે જુઓ અહીંયા di આવે છે fi di તો હવે મારે અહીંયા di લખવું પડે શું લખવું પડે di શોધવું પડે તો
di is equal to તમે જો કે આ લે સમજાવી xi minus a xi minus a તો હવે આપણી પાસે a ધારો પડે તો એ સમા ધરાય xi ના ખાનામાં સમા ધરાય xi ના ખાનામાં xi લે આ હવે એ ધારવાની સિસ્ટમ તમને આપી દઉં આ જે સંખ્યાઓની વચ્ચોવચ્ચ જે આવે તે 1 2 3 4 5 6 7 તો વચ્ચે 35 આવશે નીચે 3 ઉપર 3 તો આને આપણે ધારીશું a પણ ધારો કે બે કે સંખ્યા આવી તો તો એક સ્ટેપ નીચે ધારવાનું a તમે ગમે તે ધારી શકો છો તો સેમ આવશે પણ જો દાખલામાં કોઈ કિંમત શોધવાની આવી અહીંયા તમારે f આપેલો હોય a આપેલો હોય કે ડેસ આપેલો પ્રશ્નાચિહ્ન આપ્યું હોય તો હંમેશા તેને તમારે a જ ધારવાનું क्लियर या भागे से यहां a खुर्ती आवृत्ति शोधो तो तुम्हारे इमेज ए धारवाने फाइनल छे અહીંયા આપ્યો કે અહીંયા આપ્યો હોય એને એ ધારવાનો ચાલો તો હવે દીકરા ધ્યાનથી જો જે તમે એ ધારો છે ઓ આ ખાનો તમાર ભૂલી જવાનું કે આ ખાનો પહેલી રીત માં રહેતું કે ભૂલી જાય ઓ આને લખો 0 ઉપર હંમેશા માઈનસ આવે યાદ રાખજો ઉપર માઈનસ આવે એ ગઈકાલે સમજાવી દીધું तो 35 में 25 बात करो माइनस 10 35 में 15 बात करो माइनस 20 35 में 5 बात करो माइनस 30 क्लियर ऊपर संख्या नानी छे એટલે माइनस આવી નીચે સંખ્યા મોટી છે પ્લસ આવી 45 में 35 बात करो 10 55 में 35 बात करो 20 65 में 35 बात करो 30 क्लियर तो आपके पास di आई गयो जो आपके पास di आवे तो जो di आई गयो तो fi di નો ગુણાકાર fi અને di નો ગુણાકાર તો di આવ્યો અને fi ક્યાં છે આ બહુ ધ્યાન રાખવાનું આ પણ આ બે ખાનાનો ગુણાકાર તો 4 તરી 12 તો માઈનસ 4 તરી 12 120 માઈનસ 8 2 16 160 3 1 3 30 તો લખવાની પદ્ધતિ કઈ મારી એકમ નીચે એકમ આવી જોઈએ 20 ગુણ્યા 0 0 10 તરી 30 4 2 8 80 અને 8 તરી 24 240 હવે આનો સરવાળો કરવાનો છે તો આના સરવાળા માટે હું તમને ટ્રિક આપી દઉં શું આપી દઉં ट्रिक तो तुम्हारे माइनस छे माइनस इनो सरवारो करो माइनस 120 माइनस 160 એટલે 280 280 300 310 माइनस 310 થાય એટલે પ્લસ કેટલા છે તો નીચે પ્લસ જુઓ અહીંયા 20 સમજી લઈએ 100 340 અને 310 થશે ફરીથી સમજી લો 280 અને 310 ઓકે 310 માઈનસ ત્યારબાદ આ 10 110 એટલે 360 360 તો દીકરા પ્લસ મોટ 350 સોરી 350 થશે કેટલા થશે 350 પ્લસ આનો સરવાળો કરો 350 પ્લસ થાય તો 350 માંથી તમે 310 બાદ કરો 40 જવાબ આવશે તો આનો જવાબ આવ્યો 40 ક્લિયર તો માઈનસ નો સરવાળો કરો પ્લસ નો સરવાળો કરવાનો પણ અહીંયા શું લખવાનો હંમેશા સિગ્મા fi di આ લખવાનું સિગ્મા fi di આ તો ભાઈ જગ્યા નથી એક જ આનો 3 કરાવું છું એટલે મેં આ નથી લખ્યું સિગ્મા fi di તમારે નાના અક્ષરથી લખી દેવાનું ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ a a કેટલો છે 35 ધારેલા મધ્યકમાં a આવે તો યાદ રાખજો અને સિગ્મા fi ti આવે જ્યારે આમાં સિગ્મા fi xi આવે આનું પ્રોડક્ટ કેટલું આવ્યું 40 fi કેટલો છે સિગ્મા fi જેને આપણે n કહેવાય 50 35 0 0 ઉડી જાય કઈ ટ્રિક શીખવાડી નીચે 5 હોય તો ઉપર સંખ્યા ડબલ કરો 4 ડબલ 8 અને 1 પોઈન્ટ કાપી દો 0.8 0.8 તો 35 નો 0
वर्ग लंबाई h हमेशा 10
કેટલું આવે 10 તો બધાની 5 ભાગી કરો 70 માં 7 જતો 10 7 માં 50 જતો 10 તફાવત લેવાનો આપ્યું છે x એટલે સમાન વર્ગ લંબાઈ તો 0 0 ઉડી ગયા 35 5 છે તો ઉપરના ડબલ 8 અને પોઈન્ટ કાપી દો તો જવાબ શું આવ્યો 35.8 મધ્ય વિભાજન તો દીકરા તમે ત્રણે રીત જુઓ ત્રણે ત્રણે રીતની અંદર જવાબ ફિક્સ આવી ગયો ઓકે દીકરાઓ હું તમને ખાલી શોર્ટકટ ટ્રિક આપી દઉં ત્રણે સૂત્રો ધ્યાનથી જુઓ સિગ્મા એફ એમાં એક્સ આઈ તો ત્રીજું ખાનું એક્સ આઈ છે જ પહેલી રીતનો તો આ બંનેના ગુણાકાર માટે ચોથું ખાનું બને ધારેલા મધ્યકમાં જો ડી આઈ આવ્યો प्रैक्टिस करो दिखाओ ओके चलो बाय सी यू वंदे मातरम। मित्रों आ वीडियो लाइक करो अने जो सब्सक्राइब न करी हो तो हाल सब्सक्राइब करो अने बेल आइकॉन पर क्लिक करो जेथी मारी नवी वीडियो तमारा सुधी सौथी पहला पहुंचे। आ वीडियो तमारा ग्रुप में तमारा मित्रों ने जरूर शेयर करजो।